છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં ફાર્મા કંપનીના નામે છેતરપિંડી કરવામાં આવી છે. ફાર્મા કંપનીના નામે છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યુકેની ફાર્મા કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપીને બે મહિલા સહિત 6 આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. વિગતો મેળવીએ સંવાદદાતા મેહર સોની પાસેથી. મેહર, ફાર્મા કંપનીના નામે છેતરપિંડી કરવામાં આવી હતી, આરોપીઓ પકડાયા છે, શું ખુલાસાઓ? દીપાલી, યુકેની ફાર્મા કંપનીમાં કર્મચારી તરીકેની ઓળખ આપી અને જે આ છેતરપિંડી કરતા હતા, જે છેલ્લા કેટલા સમયથી આ છેતરપિંડી કરતા હતા અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા આજે આખી જે ચીટિંગ કરી હતી તે નાઇજેરિયન ગેંગ હોવાનું સામે આવ્યું અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના જે 2 ગુના છે તેનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલ તો જે નફાની લાલચે 33 લાખ અને 30 લાખની છેતરપિંડી જે આચરી હતી, હાલ તો આજે બંને કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે 6 આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે. જી મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આરોપીઓમાં 3 નાઇજેરિયન અને 3 ભારતીય આરોપી હોવાનું સામે આવ્યું છે. તેઓ ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું કહીને, યુકેની ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.